विद्यार्थी मित्रों, आज आप धोरण छ मो गणित विषय में प्रकरण चार भूमिति पायाना ख्यालों में भाग सात भणीए। अगाऊ आप एक थी छ भाग भण्या, एनी लिंक वीडियो ना डिस्क्रिप्शन में मुकेली छे, तो जोई लेवी। हवे आपणे त्रिकोण विषे भणवानुं छे। तो त्रिकोण एटले के जेने त्रण खूणा अने त्रण बाजू होय अने ए बंद वक्र छे। बंद नानामो नानो एटले के ओछामो ओछा खूणा धरावतो बहुकोण छे, बराबर। तो अहीं आपणे जोईए तो त्रिकोण एबीसी नी रचना आपेली छे। तो अहीं त्रिकोण एबीसी ने केवी रीते निर्देशित कराए, तो आ रीते अहीं त्रिकोण ए बी सी आ रीते एने निर्देशित कराए। हवे त्रिकोण ने केटली बाजुओ, त्रिकोणना अंगो, तो त्रिकोण ने त्रण बाजुओ होय छे, रेखाखंड ए बी, रेखाखंड बी सी अने रेखाखंड सी ए, बराबर। तो अहीं आपेली छे रेखाखंड ए बी, रेखाखंड बी सी अने रेखाखंड सी ए, एनी त्रण बाजुओ छे। तेने त्रण खूणा होय छे, तो कया कया? तो खूणो ए, खूणो बी अने खूणो सी। परंतु एने पूरा नाम एटले के खूणो बी ए सी एनु नाम आपणे आपवुं होय तो खूणो बी ए सी, खूणो बी सी ए अने खूणो ए बी सी, ए रीते सचोट रीते एनु नाम आपी शकीए छीए। तो त्रिकोणने त्रण बाजु अने त्रण खूणा होय छे, बराबर। पछी जोईए तो बिंदुओ ए बी अने सी ने त्रिकोणना शिरोबिंदु कहे छे। तो अहीं जे बिंदुओ आपेला छे ए बी सी ने तेना शिरोबिंदु कहे छे। हवे आपणे आगळ जोईए, त्रिकोण ए अंदरनो अने બહારનો ભાગ ધરાવતો બહુકોણ છે। આગળ આપણે ભણ્યા કે અંદરનો ભાગ કોને કહેવાય અને બહારનો ભાગ, તો અહીંયા આ એક બંધ વક્ર છે, એના અંદરનો, બહારનો અને તેના પરનો ભાગ, એના વિશે અગાઉ ભણ્યા। તો અહીંયા આપણે જોઈએ તો આ ત્રિકોણનો અંદરનો ભાગ, એનો બહારનો ભાગ અને આ જે એની બાજુઓ છે એ તેના ત્રિકોણ પરનો ભાગ કહેવાય। તો અહીંયા આપણે જોઈએ તો બિંદુ પી એ અંદરનું બિંદુ કહેવાય, બિંદુ આર એ બહારનું બિંદુ કહેવાય અને બિંદુ ક્યુ એ ત્રિકોણ પરનું બિંદુ કહેવાય, બરાબર। તો એના પરથી આપણે હવે સ્વાધ્યાય 4.4 ભણવાનો છે। તો પ્રશ્ન એક, ત્રિકોણ એબીસીની કાચી આકૃતિ દોરો, બિંદુ પી ને તેના અંદરના ભાગમાં અને બિંદુ ક્યુ ને તેના બહારના ભાગમાં દર્શાવો। તો અહીં આપણે ત્રિકોણ એબીસીની કાચી આકૃતિ દોરીએ વિદ્યાર્થીઓ। તો ત્રિકોણ એ બી સી એમાં બિંદુ પી ને તેના અંદરના ભાગમાં અને ક્યુ ને તેના બહારના ભાગમાં દર્શાવવાના છે, તો આ રીતે દર્શાવાય। એના પછી આપણે જોઈએ કે શું બિંદુ એ તેના અંદરના કે બહારના ભાગમાં છે, તો શું બિંદુ એ, તો અહીં બિંદુ એ તેના અંદરના કે બહારના, તો જોઈએ તો બિંદુ એ કયો છે, તો અહીંયા આપેલું છે। તો બિંદુ એ તેના અંદરના ભાગમાં પણ નથી કે બહારના ભાગમાં પણ નથી, તે ત્રિકોણ ઉપર આવેલું છે, ત્રિકોણના ઉપરના ભાગમાં આવેલું છે, બરાબર। તો આ રીતે આપણે લખવાનું છે। હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન બે, નીચે દોરેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો એ કોઈ પણ ત્રણ ત્રિકોણના નામ લખો। તો અહીં આપણે આપેલી આકૃતિ પરથી ત્રિકોણના કોઈ પણ ત્રણ નામ લખવાના છે। તો આકૃતિ પરથી આપણે ત્રિકોણના નામ લખીએ, ત્રિકોણ એ બી ડી, ત્રિકોણ એ બી ડી, બરાબર। બીજા ત્રિકોણનું નામ લખીએ, ત્રિકોણ એ ડી સી, ત્રિકોણ એ ડી સી, બરાબર। અને આ મોટો ત્રિકોણ, ત્રિકોણ એ બી સી, ત્રિકોણ એ બી સી, બરાબર। આ રીતે આપણે ત્રણ ત્રિકોણના નામ લખવાના છે। એના પછી આપણે જોઈએ બી, તો સાત ખૂણાના નામ લખો। અહીં આપેલી આકૃતિ પરથી આપણે સાત ખૂણાના નામ લખવાના છે।
तो लखीए खूणाना नाम आपणे सचोट रीते लखवाना छे। तो सौथी पहला आपणे लखीए के खूणो ए बी डी, खूणो ए बी डी। तो अहीं लखीए खूणो ए बी डी, एना पछी आपणे लखीए खूणो बी डी ए, खूणो बी डी ए। एना पछी आपणे लखीए खूणो डी ए बी, खूणो डी ए बी। एना पछी आपणे लखीए खूणो ए डी सी, खूणो ए डी सी। एना पछी खूणो डी सी ए, तो खूणो डी सी ए, बराबर। एना पछी लखीए खूणो सी ए डी, खूणो सी ए डी। ત્રણ અને ત્રણ છ ખૂણા થયા, હવે આપણે સાતમો ખૂણો લખીશું, ખૂણો બી એ સી, મોટો ખૂણો આપણે લખીએ, ખૂણો બી એ સી। તો લખીએ ખૂણો બી એ સી। તો આ રીતે આપણે સાત ખૂણાના નામ લખવાના છે। એના પછી આપણે સી જોઈએ, તો છ રેખાખંડોના નામ લખો। તો આના ઉપરથી આપણે છ રેખાખંડોના નામ લખવાના છે। તો આપણે લખીએ રેખાખંડ એ બી, બરાબર, એ આપણે જોઈએ તો સી, રેખાખંડ એ બી, એના પછી આપણે જોઈએ તો રેખાખંડ એસી, અહીં જુઓ તો રેખાખંડ એસી। એના પછી આપણે લખીએ રેખાખંડ બીડી, બરાબર, એના પછી લખીએ રેખાખંડ ડીસી, એના પછી લખીએ રેખાખંડ એસી અને રેખાખંડ એડી લખીએ। તો અહીં થયા છ રેખાખંડોના નામ। હવે ડી, કયા બે ત્રિકોણમાં ખૂણો બી સામાન્ય છે, કયા બે ત્રિકોણમાં? તો આપણે ત્રિકોણ એવા બે ત્રિકોણના નામ લખવાના છે કે જેમાં ખૂણો બી, અહીં જે ખૂણો બી આપેલો છે એ બંનેમાં હોય। તો અહીં જોઈએ તો આ જે મોટો ત્રિકોણ છે, ખૂણો ત્રિકોણ એ બી સી, તો ત્રિકોણ એ બી સી, ત્રિકોણ એ બી સી, બરાબર, એમાં ખૂણો આવેલો છે। અને બીજો કયો ત્રિકોણ, તો ત્રિકોણ એ બી ડી, તો ત્રિકોણ એ બી ડીમાં પણ ખૂણો બી આવેલો છે। તો આ બંને ત્રિકોણોની અંદર ખૂણો બી સામાન્ય છે, બરાબર। તો આ રીતે આપણે સ્વાધ્યાય 4.4 ભણવાનો છે।